બોટાદ ને આંગણે કાર્યક્રમ હોય, વલ્લભભાઈ મારી શરૂઆત આ બોટાદની ધરતી ઉપર મેઘાણીજીના કાર્યક્રમથી થઈ છે એને આજ મને લાગે છે 39 વર્ષ થયા. યોગેશભાઈ, જીતુદાનભાઈનો જેથી જમાનો અને આ બોટાદના આંગણે હાઈસ્કૂલના મેદાનમાં કાર્યક્રમ થયેલો યાદ છે ને? હા, શરૂઆતમાં અમારા જસુભાઈએ ખૂબ કાર્યક્રમો કર્યા, એને પણ આપણે ભૂલી ન શકાય. અને સૌથી વિશેષ મને આનંદ એ થતો હતો કે અહીંયા બોટાદમાં રહી અને સૌથી વધારે મેઘાણીજીની વાતો મેં સાંભળી હોય તો એ પરમ આદરણીય લખુભાઈ શેઠની પાસેથી સાંભળી હતી. એમના પરિવારજનો પણ અહીંયા, પછી મોટાબેન અને નયનભાઈ અહીંયા છે, એટલે એમની પણ હાજરીની અહીંયા નોંધ લઈએ છીએ. બાપભાઈનો જન્મદિવસ, વલ્લભભાઈની ઉપસ્થિતિ, અમારા મુકુંદભાઈ આવ્યા હોય રાણપુરથી, ભાસ્કરભાઈ બેઠા હોય, માતરિયાભાઈ, બધા જ, અને અમારા આ વખતે આનંદની વાત એ છે કે ભાસ્કરભાઈને આ વખતે ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર મળ્યો છે, એટલે એમને પણ આપણે તાળીથી વધાવી લઈએ. પિનાકીભાઈ જે આ મહેનત કરે છે અને એમના માતુશ્રી કુસુમબા આ ઉંમરે પણ બધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે, એમને પણ આપણે તાળીથી વધાવી લઈએ. અહીંયા એપીએમસીના ચેરમેન તો એક સામાન્ય જનની જેમ બેસી ગયા. ભીખાભાઈ મારા બહુ નાનપણના મિત્ર છે, એમને ખૂબ આગ્રહ કર્યો કે ત્યાં સોફા પર બેહવું, પણ આ ધરતીને તળના માણસ છે ને, એટલે અહીંયા આવી અને કાર્યક્રમને માણે છે. માધવજીભાઈ, બધાની અમે નોંધ લઈએ છીએ. બોટાદનું આંગણું હોય એટલે યોગેશભાઈ, એક એક વ્યક્તિ અહીંયા પરિચિત હોય. અને આદરણીય શાહબુદ્દીનભાઈને પણ હજી આપણે સાંભળવાના છે, નિલેશભાઈને પણ સાંભળવાના છે. અને યોગેશભાઈ શરૂઆતમાં દુઆ છંદમાં જ આવ્યા હતા, અનિલભાઈ સાચી વાત ને? અને અહીંયા હમણાં સાઈરામભાઈએ કીધું કે દિગુભાઈને કે ઉપર આવો, મેં કીધું એ ઉપર રહેવા દો, માણા બી છે. દિગુભાઈને જોયા પછી જ ચારણ કન્યા આવી. હા, એ અમારા એક એક કાર્યક્રમમાં ગમે ને મેઘાણી વંદના હોય તો અમારા દિગુભા આવે, અમારા સાળંગપુર બાપભાઈ પણ અહીંયા ઉપસ્થિત હોય. એવા ગીતથી શરૂઆત કરવી છે અહીંયા, જ્યારે વીરતાનું અહીંયાથી ગીત ગવાનું ત્યારે. મેઘાણીજીએ જે ગીતોને ભેગા કર્યા છે, કંઈક સમરાંગણના ગીતો છે, કંઈક સમર્પણના ગીતો હોય, પણ સાઈરામભાઈએ જે મર્દાનગીની વાતની શરૂઆત કરી ને દિગભા, એક વાત મને યાદ આવે છે કે રાજપૂતાણી પરિણાને 5 દિવસ થયા હશે, પંડમાંથી પીઠીની હોડમ નથી ગઈ અને પોતાની મેલની અટારી ઉપર ઊભા છે. થોડીક વાર થાય એના ચૂડલાની હામે જોવે, પડખે ઉભેલી દાસી એટલું પૂછે, ભાઈજી તમારા ચૂડલામાં એવું શું કામણ છે કે તમે વારે ઘડીએ એની હામે જુઓ છો? દાસીને જવાબ દેતા એટલું કહે છે, પણ અમારે ઘર ઘોડા ઘર ઘોડાય અને પીયું અપચડા અને વેરી વેરી વચ્ચે અમારો વાસ, એના તો નાત ના તે વાગે ઢોલ ના. અરે એમાં ક્યાં ચૂડલાનિયા, ઘરે ઘોડા બાંધ્યા હોય પીયું તોફાની હોય,
વેરીની વચ્ચે રહેવાનું હોય, ક્યારે ભૂંગ્યો ઢોલ વાગે અને ક્યારે પુરુષ ધીંગાણામાં જાય, ક્યારે આ ચૂડલો નંદવાય એની મને ખબર નથી ને, એટલે હું વારે ઘડીએ એની સામે જઉં છું. આટલી જ્યાં વાત કરે ને એમાં ડમરી ઉડતી દેખાણી, અને ડમરીમાંથી બે ઘોડેસવાર નીકળ્યા. એક ઘોડેસવારે આવી દાસીને એક કાગળ આપ્યો. કાગળમાં તે દિવસે એમ કહેવાય છે કે વિયોગની વહમાન લખી હતી. ગરધણી રાજપૂતને મોટા રજવાડાની નોકરીએ જવાનું હતું. નોકરીને મેઘાણીજી ચાકરી શબ્દ વાપરે છે, અને એ નોકરીએ જવાનું હતું. વેરણ ચાકરી હતી, હજી આખો પૂરું માન્યું નથી અને વિયોગની વેદના હતી. એ કાગળ વંચાવવામાં કેટલી વહમાણ લાગી જ ગીતમાં મેઘાણીજી વાત કરતા હોય. ઉગમણે દરબાર રે કાગળિયા આયવા રાજનારે
ધોભીની અને ઘોડા ભણા ભોભીની અને ઘોડા ભણા અને એ માટા બાય ઉપડિયા ભોભીની અને ઘોડા ભણા એ માટા બાય ઉપડિયા મરઘાણી માણવા અરે કા તો ખગવા વાખડિયા ધરતી ભીની થઈ હોય ને એ વખતે ઘોડી ઉપર સવાર થઈ અને આ મર્દ માણસ નીકળ્યો ને લોકકવિ દુહો સંભળાવીને એમ કહેતા હોય બો ભીની ઘોડા ભલા અને ડાબા ઉપડિયા કા તો મરઘા નેણી માણવા ને કા તો ખગ વાવા ખડિયા અત્યારે ક્યાં જાતો હશે અને ત્યારે મેઘાણી ગીત લઈ આવે કે આભમાં એવી અને ધર્મ એ વરસે જીણા જીણા મેઘ પુરાવી એ તમને નહીં રે જાવા દઉં ચાકરી રે
ભીંજાએ મેળીની બહેનાર રાણી ગુલાબી હવે નહીં જવા દો વેરણ ચાકરી ભીંજાએ હાથી ને ઘોડાએ ભીંજાતા હોય આખી ધરતી ભીંજાણી હોય એવે વખતે રાજપૂત મારું કાળજું કોરું મૂકીને તું ક્યાં હાલી નીકળ્યો તને નહીં જવા દઉં ઘોડાની વાઘ પકડી બાઈ ઉભી રહી એટલું કહે છે મને વચન દેતા જાઓ તમે ક્યારે પાછા આવશો આપણું લોકગીત કેવડું મોટું વચન આપી દે જાલી રે જાલી